महादेव त्यार पछीनो एक्जाम्पल छे 9.23 स्वाध्यायनो राइट। आ दाखलो वास्तव में बहुत इम्पोर्टंट छे कारण के घणा विद्यार्थीओ ने रेग्युलर लीनियर मेग्निफिकेशन अने कोणीय मोटवण एटले के एंग्युलर मेग्निफिकेशन में तफावत खबर नहीं, एनी बारीकी खबर नहीं, तो आ एक्जाम्पल मदद थी तमने बे वच्चेनो बेसिक डिफरन्स जाणवशो राइट। रकम की शुरुआत करिए तो टेक्स्टबुक में नानकड़ी भूल आपी है, सुधार नाखजो। लेंस ने केंद्र लंबाई 10 सेंटीमीटर है, चोपड़ी में नवं लखेलू। एक एमएम स्क्वेर चौरसों में विभागेला एक समतल टुकड़ा ने, एक समतल टुकड़ो है ये अपने नाना नाना चौरस में विभाजित करेलो है, अने ई वस्तु में जो चौरस है यू क्षेत्रफल एक एमएम स्क्वेर आपेलो है, एक एमएम बाय एक एमएम राइट। आ टुकड़ा ने 10 सेंटीमीटर केन्द्र लंबाई अभिसारी लेंस वड़े जोवामां आवे छे, मतलब एक सादो बहिर्गोल लेंस है राइट। अपने देशी भाषा में कहते बिलोरी काच, ये बिलोरी काच की मदद से आप आ रीते चौरस टुकड़ाओं ने जोईए छे राइट। आ लेंस टुकड़ा थी 9 सेंटीमीटर दूर आँख ने अत्यंत नजीक राखेलो छे। हवे लेंस माटे याद करो, तमारो बिलोरी काच अथवा सादो माइक्रोस्कोप कई रीते कार्य करे, तो कि वस्तु जयरे ऑप्टिकल लेंस ना ऑप्टिकल सेंटर अने फोकस नी वच्चे क्या राखवामां आवे, आ स्थिति में लेंस तमने केवु प्रतिबिंब आपे, आभासी प्रतिबिंब आपे। अने ई आभासी प्रतिबिंब नी खासियत शुं छे, तो के वस्तु ने सापेक्ष चत्तु अने वस्तु करता मोटू छे रेडी। तो लेंस नी केंद्र लंबाई 10 एमएम अने वस्तु 9 सेंटीमीटर એટલે થઈ ગયું સી એન એફની વચ્ચે રેડી, એટલે સ્વાભાવિક છે પ્રતિબિંબ જે મળવાનું છે એ કેવું મળવાનું છે, આપાસી મળવાનું છે રાઈટ। આ દાખલામાં તમને ઘણા બધા પોઈન્ટ શીખવા મળશે, આ 23, 24 અને 25 એકબીજા સાથે સંકળાયેલા દાખલા છે, ત્રણ દાખલા વ્યવસ્થિત થઈ ગયા, એટલે જેડબલી નીટમાં પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, એનસીઆરટીના પણ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, એટલે વ્યવસ્થિત આ વિડીયોને જોજો। તો ત્રણ ત્રણ પાર્ટને લાઈનમાં ગણું છું, પેલા પાર્ટ એની જ મેં રકમ લખી છે। લેન્સની મોટવણી શોધો, અને પછી બીજો પાર્ટ છે એની ચર્ચા પછી કરીએ, પહેલાં આ જોઈએ લેન્સની મોટવણી। લેન્સની મોટવણીનું સૂત્ર તમને ખબર છે, મેગ્નિફિકેશન સિમ્પલ, એમ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ, યુ આપેલું છે, ગોતવાનું શું છે વી, પ્રતિબિંબ અંતર મળી જાય એટલે મોટવણી મળી ગઈ। તો ગાઉસના સમીકરણ પરથી હું લખી શકાય, વન અપોન F is equal to 1 upon V minus 1 upon U લખાય રાઈટ, કિંમત મૂકી દઈ। કિંમત મૂકતા પહેલાં થોડુંક સાદુરૂપ આપી દઈએ, અને આ બાજુ લઈ લેલા માઇનસ એટલે શું થઈ ગયું પ્લસ, હવે આમાં કિંમત મૂકવાની પણ સંજ્ઞા પ્રણાલી સાથે, કિંમત મૂકો તો શું થાય, કેન્દ્ર લંબાઈ છે 1/10, પ્લસ 10, વસ્તુ અંતર શું છે માઇનસ 9, આવી એક શીટ મેં રાખેલી છે, એ શીટ મુખ્ય અક્ષને લંબ રાખેલી છે બરાબર, પણ આપણી પાસે બોર્ડ 2D છે એટલે 3D આકૃતિ ડ્રો થાય, એટલે મેં એને આ રીતે ડ્રો કરી છે। તો એ શીટ વાસ્તવમાં કેમ છે, આ પ્રિન્સિપલ એક્સિસ છે જે લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય, એને લંબ આપણે આ રીતે શીટ રાખેલી છે રાઈટ ઓકે। તો આ સાઈડ 1 mm છે અને આ સાઈડ 1 mm છે, તો જેનો એરિયા કેટલો થશે 1 mm² રાઈટ, અને એની અંદર નાના નાના ચોરસ રાખેલા છે। હવે અહીંથી કેટલી છેટી છે, તો કે 9 સેન્ટીમીટર, એટલે આપાત પ્રકાશની દિશા કઈ થઈ, હા આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપણે હું માપીએ છીએ એટલે અંતર, તો માઇનસ 9 લસા કેટલો હશે 90, સામ સામે ગુણી દે એટલે શું થાય 9 - 10 -1/2 બે બાજુ વ્યસ્ત લઈ લે તો શું થાય
वी बराबर माइनस 90 सेंटीमीटर मिल गया। रेडी हवे आपने पूछे लेंस ने मोटवणी हूं तो लेंस की मोटवणी नु सूत्र तो जाणस हूं जो दर वक्त आप मोटा भागना दाखला में मूल्य मेळवे छे अहीं मूल्य मेळवे छे ने कदा संज्ञा प्रणाली साथे किंमत मूको तो कोई प्रॉब्लम नथी बराबर v माइनस ने અને u માઈનસ નો કારણ કે બે આપણે કઈ દિશામાં માપશું આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આ માઈનસ આવ્યો નો મતલબ શું થયો v માઈનસ આવ્યો નો મતલબ કે પ્રતિબિંબ એ આપણે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપીએ તો જ માઈનસ આવે રેડી એટલે આપણે આ લેન્સની મોટવણી મળી ગઈ 10 પણ આ મોટવણી કેવી છે રેખીય મોટવણી છે લેટરલ મોટવણી છે એક ડાયમેન્શનની મોટવણી છે તને જે શીટ આપેલી છે કેવા ડાયમેન્શન માં છે 2 ડાયમેન્શન માં છે રાઈટ તમે ઘણા બધા રેફરન્સ ફોલો કરશો પણ એક શોર્ટકટ ટેકનિક આપું છું જેનાથી તમને મોટવણી વિશે બ્રીફ માં આઈડિયા આવશે લેન્સ માટે છે ને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે એક સરખા હોય ને તો હમ જો કે મોટવણી ધન આવશે અને પ્રતિબિંબ આવશે જો તે વસ્તુ આમ માપી અને પ્રતિબિંબ એ જ દિશામાં માપ્યું એટલે બે એક જ દિશામાં માપ્યા એટલે બે કેવા છે સરખી સાઈન વાળા उतरीस बेजन बी माइनस है मोटवणी की है धन और प्रतिबिंब आभासी बराबर लेंस ने याद के वस्तु आया है एनु वास्तविक प्रतिबिंब मळतु होय तो वस्तु अंतर यू नेगेटिव होय छे पण प्रतिबिंब अंतर वी पॉजिटिव होय छे एनो मतलब जो प्रतिबिंब अंतर और वस्तु अंतर नी निशानी अलग अलग छे बी नी साइन अलग अलग छे मोटवणी ऋण आवशे और प्रतिबिंब केवो होय छे वास्तविक होय छे याद राखजे वी यू सेम साइन बे प्लस के बे माइनस तो ये स्थिति में प्रतिबिंब केव हे आभासी हे और मोटवणी केवी हे धन हे जो यू और वी सेम नहीं मतलब हम लोग डिफरंट साइन जुदी जुदी साइन तो प्रतिबिंब जो है केव वास्तविक प्रतिबिंब मोटवणी केवी हे ऋण हे राइट लेंस में अरीसा मैं आना ऊँधू थाय अरीसा में जो बे साइन सेम हो दाखला तरीके अरीसू है अँ क्या वस्तु है क्या प्रतिबिंब है तो बे साइन जो हरखी हो तो प्रतिबिंब वास्तविक अने मोटवणी केवी आवशे धन है सॉरी मोटवणी केवी आवशे ऋण अने जो बे साइन केवी हशे जुदी जुदी आमां बे साइन हरखी है बे साइन जो जुदी जुदी हशे तो कारण के मोटवणी ऋण हो स्वाभाविक है कि प्रतिबिंब वास्तविक हो तो मोटवणी ऋण हो राइट अँ जो वी ने यू लेंस में सेम साइन प्रतिबिंब केव आभासी मोटवणी धन अरीसा में वी ने यू सेम साइन तो वास्तविक प्रतिबिंब मोटवणी ऋण लेंस में वी ने यू बे ऑपोजिट साइड वी ने यू बे ऑपोजिट साइन મોટવણી કેવી થઈ જાય ઋણ રાઈટ આ યાદ રાખજો બહુ શોર્ટકટ ટેકનિક છે કામ લાગશે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ રાઈટ તો આ બધા ફંડા થિયરી પરથી શીખવા જેવા છે હવે બીજો પાર્ટ આપણે એવું પૂછે કે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો રાઈટ તો વિડીયોને પોઝ કરી અને આ નોંધ વ્યવસ્થિત લખી નાખજે રાઈટ અરીસા માટે બીજી નોંધ નથી લખી તો તારી જાતે લખી નાખજે કે એમાં શું આવશે તો કે વી ને યુ ઓપોઝિટ સાઈડ મતલબ કે વી અને યુ અલગ અલગ સંજ્ઞાના છે તો શું થાય प्रतिबिंब आभासी थी जाए और मोटवणी केवी थी जाए धन
राइट, હવે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એરિયલ મેગ્નિફિકેશન, ક્ષેત્રીય મોટરમાં सूत्र से एरिया ऑफ इमेज ना छेद में एरिया ऑफ ऑब्जेक्ट એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદ માં વસ્તુ નું ક્ષેત્ર, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદ માં વસ્તુનું ક્ષેત્રફળ આટલી વસ્તુ લાઈનમાં યાદ રાખજો. સાબિતી એની ઇઝી છે, હમણાં સાબિત કરાવી દો અને પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આજ એક આપણું વસ્તુ છે, રાઈટ, આ વસ્તુની આ જે સાઈડ છે એને એક્સ કહી દઈએ, રાઈટ, અને ઊભી જે સાઈડ છે એને વાય કહી દઈએ, તો વસ્તુનું ક્ષેત્રફળ કેટલું થાય? આ શીટ દાખલા તરીકે મેં રાખી છે, એ ક્યાં રાખી છે? તો કે સી અને એફની વચ્ચે રાખી છે, રાઈટ. તો સ્વાભાવિક છે પ્રતિબિંબ કેવું મળવાનું? આ પાસે 32 પેજમાં, રાઈટ. તો વસ્તુનું ક્ષેત્રફળ કેટલું થાય? એક્સ ઇન્ટુ વાય ક્યુ, રાઈટ. હવે આનું પ્રતિબિંબ જે મળશે એ કેવું મળવાનું છે? આભાસી, બરાબર. હવે લેન્સની ખાસિયત છે કે સી અને એફની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ચતુ, બરાબર, આભાસી, વસ્તુ કરતાં મોટું. તો આ જે શીટ છે આવી મોટી દેખા, બરાબર. તો ધારી લે કે હવે જે આ માપ હતું એક્સ ડેશ થઈ ગયું અને આ જે માપ હતું એ શું થઈ ગયું? વાય ડેશ. તો હવે પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું થાય? એરિયા ઓફ ઇમેજ કેટલું થાય? તો કે એક્સ ડેશ ગુણાકારમાં વાય ડેશ. ક્ષેત્રફળનું સૂત્ર તો આવડે, લંબાઈ ગુણાકારમાં પોળાઈ, ટુ ડાયમેન્શનમાં જે પાતળી શીટ છે એટલા માટે, રાઈટ. તો વસ્તુનું ક્ષેત્રફળ ખબર પડી ગઈ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ખબર પડી, વસ્તુનું સૂત્ર માન ગયું, મોટવણી, ક્ષેત્રીય મોટવણી, એરિયલ મેગ્નિફિકેશન શું છે સૂત્ર? તો કે એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. તો આ એક્સ વાય જે તમે લખ્યું જે એક્સ વાય લખું, જે એક્સ ડેશ વાય ડેશ લખું, એમાં ધ્યાનથી જુઓ એક્સ ડેશ અને એક્સ વચ્ચેનો સંબંધ શું છે? કોઈ વિદ્યાર્થી કહે કે એક્સ અને એક્સ ડેશ વચ્ચેનો સંબંધ શું છે? તમે લિનિયર મેગ્નિફિકેશન, હું કહી લિનિયર ને રેખીય, રેખીય મોટું તમે શીખી ગયા લિનિયર મેગ્નિફિકેશન. આ 5 સેન્ટીમીટરની બેન છે. હવે આનું પ્રતિબિંબ આનાથી 10 ગણું મોટું છે, એનો મતલબ શું થયો? 5 ગુણાકારમાં 10, એટલે કે આ જે વસ્તુ હતી 5 સેન્ટીમીટરની એ 50 સેન્ટીમીટરની દેખાય, એ ક્ષેત્રીય મોટવણી થઈ. તો અહીંયા ક્ષેત્રીય મોટવણી, સોરી, લિનિયર મોટર, રેખીય મોટવણી બે બાજુમાંથી લાગુ પડશે, એમમાંથી લાગુ પડશે, સોરી, એક્સમાંથી અને વાયમાંથી લાગુ પડશે. મતલબ કે એક્સ ડેશ છે એ વાસ્તવમાં કેટલી મોટી હશે? તો હમણાં જ આપણે લેન્સની મોટવણી જોઈ હતી પેલાના પાર્ટમાં, કેટલી? વી બાય યુ, વાળો આન્સર ન જોયો? 90 ના છેદમાં 10, મોટવણી કેટલી આવતી? 10, યાદ છે, રાઈટ. તો એનો મતલબ શું થયો કે આ જે એક્સ છે એ કેટલા ગણું મોટું થાય? તો કે એમ ગણું મોટું થાય. મેં એનું ઉદાહરણ આપ્યું કે 5 સેન્ટીમીટરની પેન છે, રાઈટ, એની મોટવણી 10 છે. દાખલા તરીકે આપણે એક લેન્સ પાસે રાખ્યું અને આનું પ્રતિબિંબ આપણે 10 ગણું મોટું મળ્યું, એની મોટવણી થઈ. તો આ જે 5 સેન્ટીમીટરની પેન હતી એ 50 સેન્ટીમીટરની દેખાય, એટલે 5 ગુણાકારમાં 10 50 થાય,
तो ध्यान दीजिए आ एक्स डैश से कितना होवू चाहिए एम इंटू एक्स जेटू है ना जेटली मोटवणी है दाखला तरीके अमुक मोटवणी पांच है तो आ एक सेंटीमीटर में है एक्स तो यू प्रतिबिंब पांच सेंटीमीटर आ साइड थी जाए वाई एक सेंटीमीटर है तो वाई डैश के थी जाए तो पांच सेंटीमीटर रेडी ध्यान थी जो एक्स वाई एक्स वाई एमांथी देवू थी गया अंश में हूँ बोलूँ एम इंटू एम एटले हूँ थी गयो एम स्क्वेर एक सीम्पल वस्तु समझो दाखला तरीके मेरी पास एक एक विचारो दस की नोट है तमारी पास बराबर दस की नोट लंबचोरस नहीं चोरस है वह क्षेत्रीय मोटवणी हो तमारे एने खेंचीने मोटी करवानी है तो कहीं एक बाजू तो मोटी नहीं थी आखे आखी यूनिफॉर्म मोटी थाय जेटलू आ बाजू लंबाई वच्चे एटली आ बाजू लंबाई वच्चे तो एक्स अने वाई ई वस्तु नी ओरिजिनल साइड थी हवे जे एक्स डेश अने वाई डेश मेळी मोटी थईने मळशे पण बे बाजू केवी थाय हरखी मोटी थाय अने हरखी मोटवणी एटले केना जेवी तो केनी जे रेग्युलर मोटवणी छे एनी जे रेखीय मोटवणी छे एनु जे लीनियर मेग्निफिकेशन छे ई बे बाजूमांथी लागू पड़शे एम कहो के दस नी नोट आ बाजू एक सेंटीमीटरनी छे आ बाजू एक सेंटीमीटरनी छे आ बाजू बे ने आ बाजू बे मोटवणी पांच थई मोटवणी पांच है तो आ बाजू की साइज पांच पांच गणी थी जाए एम आ बाजू की साइज केवी थी जाए पांच पांच गणी थी जाए रेडी एटले एक्स डेश अने एक्स वच्चे नो संबंध हूँ तो एक्स डेश बराबर हूँ लखी शकाय एम इंटू एक्स क्लियर एंग्युलर मेग्निफिकेशन क्लियर थी रेडी सॉरी एंग्युलर हूँ एरियल मेग्निफिकेशन क्षेत्रीय मोटवणी क्लियर थी હવે આપણને એ પૂછે છે કે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો સૂત્ર તારી પાસે રેડી છે જો અને મોટવણીનું સૂત્ર તો બીજું શું છે એમ બરાબર વિના છેદમાં યુ અરીસા માટે સાચું પડે લેન્સ માટે સાચું પડે મૂંઝાતું નહીં જરાય એમ બરાબર વિના છેદમાં યુ મૂકો તો વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર રેડી એટલે આ સૂત્ર યાદ રાખજે કાંઈ માટે ક્ષેત્રીય મોટવણી હોય તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ બરાબર એમ સ્ક્વેર आभासी प्रतिबिंब में दरेक चौरस नु क्षेत्रफल बराबर प्रतिबिंब छे एटले इमेज थे तो आभासी प्रतिबिंब में दरेक चौरस नु क्षेत्रफल ए आई आना परथी ए आई ने करता बनाओ तो हूँ थे एम स्क्वेर इंटू एओ કેમ તો કે આપણે મોટવણીનું મૂલ્ય તો હાજર જ છે ઉધર જ ભેજામાં રાઈટ મોટવણીનું મૂલ્ય હમણાં જાણી પહેલાના પાર્ટમાં શોધી દીધું કેટલું હતું દસ તો દસનો વર્ગ મૂકી દઈએ અને એરિયા ઓફ ઓબ્જેક્ટ કેટલો છે તો કે આ આપણે રકમમાં જતું છે એક એમએમ સ્ક્વેરના ચોરસો રાઈટ એટલે પાર્ટ એનો બીજો આન્સર આવી ગયો હું તો કે સો એમ એમ સ્ક્વેર ઓત્રીસ ભેજામાં ક્ષેત્રીય મોટવણી આ આકૃતિ બેસ્ટ છે સમજવા માટે ખાલી તારે એ સમજવાનું છે એક્સ અને વાયમાં શું ફેરફાર થયો તો કે એક્સ ને વાય ડેશ થઈ ગયા અને એ કેટલા ખેંચાણ હતો કે જેટલું એક્સ મોટવણી રેખીય મોટવણી થાય એક્સમાં એટલી જ રેખીય મોટવણી વાયમાં જોવા મળશે ઓરસ ચોરસ વધશે બે વધશે રેડી કેટલા ગણું તો કે એ મોટવણી પર આધારિત છે મોટવણી દસ છે તો બે સાઈડ અને દસ ગણી કરી દે મોટવણી પાંચ વધ તો બે સાઈડ પાંચ ગણી કરી દે અહીંયા દસ એક્સ લખ્યું નથી કે પાંચ એક્સ લખે રેડી હવે હું આનો પાર્ટ બી ગણું છું હવે પાર્ટ બીમાં તમને એવું પૂછે કે લેન્સની કોણીય મોટવણું શોધો ભાઈ આપણે જે લેન્સ વાપરીએ છીએ કઈ રીતે વાપરીએ છીએ તો કે એક બહિર્ગોળ લેન્સ ને મતલબ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તી છે કેમ પણ વસ્તુ આપણે ક્યાં રહી એફ અને સીની વચ્ચે અથવા કોઈ પણ લેન્સ માટે તમારે કોણીય મોટવણી સમજવી હોય એનું એકદમ બેઝિક ફંડામેન્ટલ સમજવું હોય તો એક વસ્તુ સમજો લિનિયર મેગ્નિફિકેશન છે એ એક ડાયમેન્શનની વાત છે ને કે દાખલા તરીકે મને મેં કીધું કે એક્સમાં વધારો થાય રાઈટ વાયમાં વધારો થાય ક્ષેત્રીય મોટવણી જોઈએ એક્સ અને વાયમાં સાથે વધારો પણ જ્યારે ઓબ્જેક્ટ થ્રી ડાયમેન્શનમાં છે રાઈટ આપણાથી ઘણો દૂર છે આપણે રિયલ લાઈફમાં જે ઓબ્જેક્ટ એટલે ડીલ કરી બધે થ્રી ડાયમેન્શનનો ઓબ્જેક્ટ છે રાઈટ તો ત્યાં આપણે કોણીય મોટવણીનો ઉપયોગ કરીએ છીએ હવે શબ્દોને સમજો કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ
मोटो शक्ति छे ने ई मैग्निफाइंग पावर छे। અને મોટો ઉણી આની પહેલા આપણે મોટો ઉણી લીધું 10 ગોઈતી ઈ મોટો ઉણી એટલે મેગ્નિફિકેશન કે જે સિમ્પલ વસ્તુને મોટી કરીને દેખાડે મોટો ઉણી 5 છે તો વસ્તુને 5 ગણી કરીને દેખાડે 5 સેન્ટીમીટરની વસ્તુ હોય અને મોટો ઉણી 5 છે તો પ્રતિબિંબ 25 સેન્ટીમીટરનું મળે ધેટ્સ ઈટ ઈ મોટો ઉણી મેગ્નિફિકેશન પણ લેન્સ આવે ને તો લેન્સ માટે મેગ્નિફાઈંગ પાવર હોય મોટો શક્તિ આ વસ્તુ હું છે એક વસ્તુ સમજો તમને ખબર છે મારું ડ્રોઈંગ બહુ સારું નથી પણ તેમ છતાં આપણી આંખની રચના બનાવવાનો પ્રયત્ન કરું છું આ આપણી આંખ છે ને આપણો કીકી લેન્સ એ બધી બાયોલોજી વર્ણન ખબર હોય શું કહેવાય ઈ છે રાઈટ કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે આપણી આંખ છે રાઈટ એક એવો અદ્ભુત લેન્સ છે કે જે જરૂરિયાત પ્રમાણે જાડો થઈ શકે અને પાતળો થઈ શકે જે વ્યક્તિઓને ચશ્મા છે એને લેન્સની ખામી હોય એના આંખમાં લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો કે પાતળો ન થયો તો એટલે એને ચશ્માની જરૂર પડે છે હવે જ્યારે કોઈ ઓબ્જેક્ટ આ છે રેટિના અને રેટિના એક પ્રકારની એક પડદો છે કે જ્યાં આપણે પ્રતિબિંબને ઝીલીએ છીએ થિયેટરમાં કેમ પડદો હોય અહીંયા પ્રતિબિંબને ઝીલીએ હે ને આપણી આંખમાં રેટિનામાં એ પ્રતિબિંબ ઝીલે હવે ઓબ્જેક્ટ જેમ દૂર છે એમ અહીંયા જે પ્રતિબિંબ મળે ને વસ્તુ અહીંયા આવી હોય ને તો તારે રેટિનામાં આવું પ્રતિબિંબ પડે રાઈટ તો જેમ વસ્તુ છેટી છે એની પ્રતિબિંબ કેવું બને નાનું બને એનો મતલબ એંગલ નાનો પણ જેમ વસ્તુ નજીક આવતી જાય દાખલા તરીકે આ જ વસ્તુ મેં અહીંયા રાખી ડોટેડ લાઇન દ્વારા પ્રતિબિંબ દઈ અને જે પેલા થીટા હતો અથવા થીટા વન હતો એની કમ્પેરિઝનમાં થીટા ટુ જો મોટો બન્યો ઉતરી ભાઈ થીટા વન જે હતો એની કમ્પેરિઝનમાં થીટા ટુ કેવો બન્યો મોટો બન્યો એનો મતલબ કે વસ્તુ જેમ મારી આંખની નજીક આવતી જાય જેમ મારી આંખની નજીક આવતી જાય એનું પ્રતિબિંબ એકદમ સોરી વસ્તુ આપણે સ્પષ્ટ દેખાતી જાય ઉતરીશ ભેજે આ આકૃતિને કાયદેસર સમજ જતું રેડ ઓકે હવે પેલા વસ્તુ અપેન બહુ દૂર છે દેખાય તેને અપેન બહુ દૂર છે રેડ તો જેમ 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 પેન મારી નજીક આવતી જાય એમ ક્લેરિટી વધતી જાય વસ્તુની રેડ પણ એની એક મર્યાદા છે આમ હું નજીક આવું તો ક્યાં સુધી નજીક લેતો આવું મારા આંખના લેન્સની ક્યાં સુધી નજીક લેતો આવું તો વૈજ્ઞાનિકોએ એવું નક્કી મતલબ એવું જોયું કે એક અંતરથી વધારે જો આપણે પેનને નજીક લેવશું ને તો આપણી આંખમાં તણાવ પેદા થાય આપણે જોવાની મજા નહીં આવે પિક્ચર મોટું થતું જાય પણ જોવાની મજા નહીં આવે રાઈટ આપણી આંખ તમે ટ્રાય કરો ને નવરાજ છો કે આમ વસ્તુને લઈ આવજો આંખો ખેંચાવવા માંડશે તો એક એવું ડિસ્ટન્સ નક્કી કરવામાં આવ્યું કે જો ન્યા વસ્તુ હોય ને તો આપણે કમ્પ્લીટ દેખાય અને એ સામાન્ય મનુષ્ય માટે છે 25 સેન્ટીમીટર 35 ભેજામાં તો નજીક લેવાથી ખૂણો મોટો થાય થીટા ટુ ઇઝ ગ્રેટર દેન થીટા વન એના માટે પ્રતિબિંબ મોટું મળ્યું મસ્ત દેખાવા મતલબ ખ્યાલ આવે છે કાયદેસર ચોખ્ખું દેખાય છે રેડી સારું પણ એને બહુ નજીક લેવી શકાતું નથી એને ક્યાં સુધી તમે વધારે વધારે નજીક લાવી શકશો તો કે ડી સુધી નજીક બનતું નિયર પોઈન્ટ અહીંયા કેટલું છે 25 સેન્ટીમીટર રેડી તો હવે વૈજ્ઞાનિકોએ શું બુદ્ધિ મારી કે પહેલાં તમે વસ્તુને નરી આંખે 25 સેન્ટીમીટર રાખીને જોઈ લો એ તમને કેવી દેખાય છે તો હવે હું આકૃતિમાં પાછો ફેરફાર કરું છું
आ बेस्ट पॉइंट है राइट। कोई रेफरन्स में आना विषे क्लियर माहिती नहीं आपेली बहुत, पण आ वीडियो ने ध्यान थी जो डेफिनेटली तने कोणी मोटोणी शू छे ने समझाई जाए राइट। अटाणे जो मैं मारी आँख आगर कोई लेंस नहीं राख्यो, मैं सीधे सीधी वस्तु ने क्या राखी दीधी तो 25 सेंटीमीटर राखी दीधी, और ई स्थिति में वस्तु मारी आँख आगे जो खूणो बनाव्यो ने मोटा ई केटलो आल्फा रेडी उतरेस भेजन कायदेसर चौकोर थी बेस्ट व्याख्या लखी है प्रतिबिंब आँख आग अंतर लखूणों लेंस साथ लेंस की मदद थी वस्तुएं आँख आग अंतर लखूणों नरी आँखें ये आप कही दीदों आल्फा आ स्थिति में उतरे पेज में हमें ध्यान थी हमें आकृति काटना बोलो आ बोर्ड नामों से हूँ अगर आकृति आ आकृति तब तो पोज कर वीडियो आगे पसर कर जी सकसो राइट। हवे अपने ये एक खबर है कि जो आप लेंस वापरी है और लेंस द्वारा वस्तु ने मोटी जो हुई तो क्या राखी जाए वस्तु ने तो के हवे जो मैं लेंस वापरो आ तो आँख नो लेंस हतो रेडी हवे आपने लेंस वापरो ई लेंस ना सी अने एफ सी अने एफ नी वच्चे और सी अने एफ नी वच्चे राख्यो तो हूँ थे आ वस्तु तुम्हें सी अने एफ नी वच्चे राखो तो स्वाभाविक छे प्रतिबिंब केवुं मळशे वस्तु नी सापेक्षे चत्तु आभासी अने वस्तु करता मोटु एटले स्वाभाविक छे वस्तु मोटी थई गई क्लियर देखावा मळशे पण ध्यान ई राखवानुं छे कि ई प्रतिबिंब मारे क्या जोईए बोलो जी क्या जोईए प्रतिबिंब तो ई प्रतिबिंब मारे त्यां जोईए ज्यां मने स्पष्ट देखाय तो आपने खबर छे ई वस्तु क्या स्पष्ट देखाय तो के नजीक बिंदु 25 सेंटीमीटर तो ई प्रतिबिंब आपणे क्या मेळववानुं छे 25 सेंटीमीटर अने ई प्रतिबिंब ज्यारे 25 सेंटीमीटर छे त्यारे ई प्रतिबिंबे आँख आगळ अंतरलो खूणो ई तारो बीटा उतरे छे ભેજે રાઈટ તો હવે જ્યારે અલગ અલગ શરતો આવશે કે નજીક બિંદુ આગળ રહે એટલે વી બરાબર ડી અહીંયા તમારી આંખો સ્ટ્રેન રહેશે રિલેક્સ નહીં રહે રિલેક્સ જોતું હોય તો આ જ પ્રતિબિંબ ક્યાં લઈ જવું પડે અનંત અંતરે લઈ જવું પડે તો અનંત અંતરે પ્રતિબિંબ કરી રહી છે ધ્યાનથી વિચાર જે વસ્તુ જે ઓબ્જેક્ટ જો આવો તે સી અને એફ ની વચ્ચે રાખ્યો છે ઈ જ ઓબ્જેક્ટ જો તું એફ પાસે લઈ જાય ધીરે 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 આના રેખા હેલે એફ માં લઈ ગયો એટલે વસ્તુ ક્યાં આવી મુખ્ય કેન્દ્ર પર આવી તો હવે આનું પ્રતિબિંબ સ્વાભાવિક છે ક્યાં બનશે અનંત અંતરે બનશે ઉતરે ભેજે માં કારણ કે આના વધારે પ્રકાશના કિરણો લેન્સ ભેગા નહીં કરી ખાલી પાછળ લંબાવશું પાછળ લંબાવશું એટલે ક્યાં જાય અનંત અંતરે જાય ઉતરે ભેજે માં તો આ પ્રતિબિંબ અંતરલો ખૂણો અને આ થઈ ગઈ તારી કોણી મોટો હવે સમજો ને કોણી મોટો શું છે તો કે વસ્તુ એ નરી આંખે આપણે જ્યારે વસ્તુને ડી આગળ રાખીએ અને ખૂણો માપી લીધું અને પછી એનું પ્રતિબિંબ ડી આગળ આવે અને જે ખૂણો બનાવે બરાબર એ થાય એની કોણી મોટો દાખલા તરીકે પ્રતિબિંબે દાખલા તરીકે ખૂણો 10 ડિગ્રી અંતરલો પ્રતિબિંબ હું વસ્તુ એ બરાબર મેં નજીક બિંદુ નરી આંખે જોયું તો એ 10 ડિગ્રીનો મારા આંખ આગળ ખૂણો અંતર થતો વાસ્તુમાં ખૂણો રેડિયનમાં છે એટલે હું રેડિયનમાં વાત કરું 10 રેડિયનનો ખૂણો હતો હવે પ્રતિબિંબ જે બન્યું એ પ્રતિબિંબે પ્રતિબિંબ ક્યાં બન્યું નજીક બિંદુ આગળ બન્યું એ પ્રતિબિંબે 30 રેડિયનનો ખૂણો અંતર કેટલા રેડિયનો 30 રેડિયનનો
तो तीस छेद में दस एट मोटो गणी एवं त्रण मतलब कि वस्तु के गणी मोटी थी देखाए त्रण गणी मोटी थी देखाए उत्तरी पेज में आज एंग्युलर मेग्निफिकेशन बेस्ट इक्वेशन आ तो सीखा था पीछे सादा माइक्रोस्कोप में तुमने सीखा कि मोटो गणी सूत्र हो एन इज इक्वल टू डी बाई बराबर आ एडीएस बीडीएस ने ए बी ने सामने की बाजू पास की बाजू की थीरी में याद रखो अँ तुम सूत्र में सीखड़ू तो डी बाई यू उत्तरेस भेजा में आज एनी मोटो शक्ति ओली होती मेग्निफिकेशन क्लियर आखे आखो वीडियो फरी कायदेसर खबर पड़े कि एंग्युलर मेग्निफिकेशन वास्तव में है राइट तो नजीक बिंदु अंतर आपने खबर है 25 सेंटीमीटर आप वस्तु क्या गुडी है तो 9 सेंटीमीटर मोटो शक्ति सामन क्वेश्चन मार्क समझा बराबर तो पार्ट सी हूँ आम लखी ना बने सामन नहीं पार्ट एम मेड़ेल मोटवनी के 10 मोटवनी सूत्र हूँ तू ध्यान दीजो वी भाई અહીં મોટવણીનું સૂત્ર હું છે ડી બાય યુ રેડી તો ના બંને મોટો શક્તિ સમાન નથી 10 અને 2.8 સમાન થોડો કે રેડી હા સમાન થઈ શકે કંઈ સમાન થઈ શકે આ જે વી છે એ પ્રતિબિંબ અંતર છે અને અહીંયા જે ડી છે નજીક બિંદુ છે એનો મતલબ શું થયો કે જ્યારે પ્રતિબિંબ ક્યાં રચાતું હશે નજીક બિંદુ આગળ રચાતું હશે એ સ્થિતિમાં તમે કહી શકશો શું કહી શકશો કે બંને મોટો શક્તિ સમાન છે અને પછીના દાખલામાં કંઈક એવું જ પૂછ્યું છે અને પછીનો જે દાખલો છે આ 9.23 ની ચર્ચા કરતા ચોવીસમાં કંઈક એવું જ છે બરાબર તો 9.23 દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં બે ત્રણ નવા મુદ્દા શીખાય તો ક્ષેત્રીય મોટવણી શીખા અને વાસ્તવમાં એંગ્યુલર મેગ્નિફિકેશન શું છે અને કઈ રીતે છે એ શીખા ક્લિયર આખે આખો દાખલો પર રિવાઇઝ કરી અને ફરીથી જોઈ જાય ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 9.24 ચોપડીમાં જે માહિતી આપી છે ને એમાં થોડાક આંકડામાં ફેરફાર છે એમાં કંઈક એવું લખ્યું છે 9.28 29 પણ એ વચ્ચેના દાખલા કટ થઈ ગયા છે રાઈટ જે જૂની ઝોપડીમાંથી નવા આપણે નવી જૂની એનસીઆરટીમાંથી જે દાખલા છાપ્યા છે એમાં એ વચ્ચેના દાખલા થોડા કટ કરી નાખ્યા પણ નંબર ફેરવતા ભૂલી ગયા છે એટલે ચિંતા ન કરતા 9.24 જે લખેલું છે 9.23 માટેનું લખેલું છે એવું યાદ રાખજો સ્વાધ્યાય 9.23 સમતલમાંની આકૃતિથી એક લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય મોટો શક્તિઓ શબ્દ વાપર્યો એનો મતલબ કે મેગ્નિફાઈંગ પાવર એવો શબ્દ વાપર્યો મેગ્નિફાઈંગ પાવર એટલે તમને ખબર છે આ પહેલાંના વિડીયોમાં મેં તમને એંગ્યુલર મેગ્નિફિકેશન કોણી મોટવણી રાઈટ શું છે રાઈટ મેગ્નિફિકેશન શું છે ખાલી મોટવણી શું છે બધું સમજાવેલું છે રાઈટ અહીંયા આપણે એવું પૂછ્યું આખે આખા રે ઓપ્ટિક્સમાં ગણતરીના 5-7 સૂત્ર એવા છે કે જેના તમે વ્યવસ્થિત પાકા કરી લ્યો અને કઈ રીતે અપ્લાય કરવા સમજી લો એટલે એકે એક દાખલો તમારે થાય રકમને ખાલી ધ્યાનથી સમજો રાઈટ હવે તમને ખબર છે અરીસા માટે કે લેન્સ માટે મોટા ભાગના દાખલા ગાઉસના સમીકરણ પરથી સોલ્વ થાય તો ગાઉસના સમીકરણમાં 3 ભૌતિક રાશિઓ સંકળાયેલી છે એક અરીસા કે લેન્સની કેન્દ્ર લંબાઈ એફ વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી આ ત્રણેયમાંથી કોઈ પણ બે વસ્તુ સ્વાભાવિક છે આપી લેવું અને ત્રીજી વસ્તુ શોધવાની કીધી હોય તો એમ તને એવું પૂછે કે 9.33 જે સમતલ હતા બરાબર સમતલ આકૃતિ એને લેન્સથી કેટલા અંતરે રાખવો જોઈએ તો લેન્સ અહીંયા લેન્સ છે દાખલા તરીકે આ પેન લેન્સ છે બરાબર અહીંયા વસ્તુ છે તો અહીંથી કેટલા અંતરે રાખવું જોઈએ તો ધ્યાનથી વિચારજે હું પૂછ્યું તને રકમમાં તને રકમમાં લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર પૂછ્યું તેને આપણે વસ્તુ અંતર યુ કહીએ એટલે આપણે ગોતવાનું શું છે યુ આ પહેલો પોઈન્ટ કઈ સ્થિતિમાં યુ ગોતવાનું છે એ બીજો પોઈન્ટ અમે જોવાનું કે જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય હવે તને ખબર છે કે મેં કોણી મોટવણી સમજાવી ત્યારે તમને શીખવાડ્યું હતું કે મહત્તમ શક્ય મોટો શક્તિ ક્યારે પોસિબલ છે તો કે પ્રતિબિંબ જે બને એ ક્યાં બને તો કે મારા નજીક બિંદુ આગળ
है लेंस थी 25 सेंटीमीटर दूर जरा प्रतिबिंब बने नजीक बिंदु होगा त्यारे आपने मोटो शक्ति कहीं मैं महत्व और स्पष्ट राइट। तो अपने अल्टिमेटली इनडायरेक्टली हूँ आप दीद प्रतिबिंब अंतर वी आप दीद के तो नजीक बिंदु जरूर उतरीस भेजे में राइट। हाँ आपणे जे आ वस्तु छे आ वस्तु आपने आभासी प्रतिबिंब जे मळे छे ए प्रतिबिंब मारे क्यां जोईए छे तो के आपणे कीधुं के महत्तम शक्य मोटो शक्ति पासे मतलब आपणे जोईए छे महत्तम शक्य मोटो शक्ति तो एनो मतलब के प्रतिबिंब क्यां मळवुं जोईए वी केटले छेटवुं जोईए तो के डी जेटला छेटवुं जोईए तो यू आपणे शोधवानुं छे अने रकममां वी बराबर आपणे डी आपी लीधुं छे कारण के आपणो प्रतिबिंब क्या बने नजीक बिंदु आगळ बने तो ज आपणे मोटो शक्ति छे केवी मळशे महत्तम रेडी। तो रकममांनी केन्द्र लंबाई तो आपणे पहेला ज आपी दीधी छे आ लेंसनी केन्द्र लंबाई केटली छे 10 सेंटीमीटर केन्द्र लंबाई आपेली छे तो हवे गाउसનું સમીકરણ પરથી ધ્યાનથી જો 10 f ખબર છે v બરાબર d અને e કેટલું છે તો કે 25 સેન્ટીમીટર રાઈટ એટલે કે હવે વસ્તુ અહીંયા છે એટલે આપાત પ્રકાશની દિશા કઈ થઈ આ થઈ અને તમે જ્યાં ડી માપશો કે પ્રતિબિંબ અંતર આપશો એ ક્યાં આપશો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ આવશે રાઈટ। તો હું લખી લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી હું જે ગાઉસનું સમીકરણ 1/f = 1/v - 1/u જે જોઈએ છે એમાં સંજ્ઞા પ્રણાલી લાગુ નહીં પડી 1/u ના બાજુ આવે f ના બાજુ આવે તો 1/u માઇનસ હતા પ્લસ થઈ ગયા 1/v - 1/f રેડી। હવે બે માં કિંમત મૂકી દઈએ 1/u બરાબર 1 - -25 કારણ કે પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે નજીક બિંદુ આગળ નજીક બિંદુ કેટલું છેટું હોય 25 સેન્ટીમીટર અને બહિર્ગુણ લેન્સની કેન્દ્ર લંબાઈ ધાર એટલે માઇનસ એમનો છેદમાં 10 ઉતરે ભેજામાં રાઈટ સાદુરૂપ દઈ દઈએ તો શું થાય 1/u બરાબર આ બે વસ્તુ માઇનસ રહે તો છેદમાં 25 × 10 અંશમાં શું આવે તો કે 10 - 25 ખાલી હમ હમે ગુણ દીધા અહીંયા 10 આવે રાઈટ પણ એ કેવા આવશે માઇનસ કારણ કે ઉપર નીચે બે માઇનસ છે લાઈન -10 અને -25 થઈ ગયા રેડી સાંધો બે દે હું થાય 1/u બરાબર -35 × 25 / 10 બે બાજુ વ્યસ્ત લઈ લો સો u બરાબર 5 રાઈટ 55 અને 7 5 35 ઉતરે ભેજમ એટલે 50/7 -50/7 37 49 7 જેવું કઈક આવશે જવાબ રેડી સો u ઇઝ ઇક્વલ ટુ -7.15 સેકન્ડ તને ખબર છે જ્યારે પણ આન્સર આવશે તો સંજ્ઞા પ્રણાલી સાથે આવે તો વસ્તુ અંતર આપણે આપાત પ્રકાશની વિરુદ્ધમાં મૂક્યું u રેડી કેટલું આવ્યું તો કે 7.15 માઇનસ શું કરો તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપ્યું એટલે એટલે આપણને આન્સર મળી ગયો શું આન્સર મળ્યો તો કે શીટને મારા લેન્સથી કેટલો છેટો રાખવો જોઈએ આ લેન્સ છે આ તારી શીટ છે તો અહીંથી જ્યારે તમે આ લે શીટને 7.15 સેન્ટીમીટર જેટલી છેટી રાખશો ત્યારે મળતું પ્રતિબિંબ ક્યાં મળશે 25 સેન્ટીમીટર રાઈટ અને એ સ્થિતિમાં મહત્તમ શક્ય મોટો શક્તિ આપણે પ્રાપ્ત થશે રાઈટ ઓકે આ કિસ્સામાં મોટવણી કેટલી છે અને પાર્ટ સીમાં 3 પાર્ટ છે પાર્ટ બીમાં એવું પૂછે મોટવણી કેટલી છે તો મોટવણી માટેનું સૂત્ર ખબર છે મોટવણીનું સૂત્ર શું છે
वी बाय यू राइट तो बे में मूल्य मूक देना हूँ दाय एम इज इक्वल टू आपने खबर है प्रतिबिंब क्या मे नजीक अंतर वी बराबर डी है रेडी माइनस पच्चीस अने छेद में वस्तु आए है ला के सात तेरी एक मिनट हवा हे लगभग हाड़ा तरण जो था अणु मोड़ लियो तो एन इज इक्वल टू मेरी पास कैलक्युलेटर नहीं तू व्यवस्थित चेक कर जवाब हूँ आए राइट हवे त्रीजो पार्ट आपने पूछे शू मोटवणी अने मोटो शक्ति सामान है तो पहले अपने मोटो शक्ति मेड़ी लीए એની સંજ્ઞા મેં એમપી લખી છે મેગ્નિફાઇંગ પાવર રાઈટ એનું આપણે સૂત્ર ખબર છે શું છે ડી બાય યુ લખાય હવે ડી આપણને ખબર છે કેટલું છે પચીસ અને આપણે ખાલી ડીનું હું મેળવીએ છીએ મૂલ્ય એટલે કે માનક રાઈટ તો આની પહેલાના વિડીયોમાં આપણે જે દાખલો બનાવ્યો હતો એમાં આપણે એ જ કીધું ને કે મોટવણી ને મોટો શક્તિ ત્યાં બે એક હરખું નહોતું થતું એક દસ આવતું હતું ને એક બે પણ સમથિંગ હતું એટલે બે હરખા નહોતા ત્યારે મેં તમને કીધું હતું કે અહીં વી બાય યુ છે ને અહીં ડી બાય યુ છે આન્સર કંઈ હરખો થાય તો કે વી જ્યારે ડી આગળ મળતું હોય તો અહીંયા જો એ જ વસ્તુ થઈ એટલે મોટવણી અને મોટો શક્તિ બે કેવું થઈ જાય હરખું થઈ જાય રેડી એટલે મોટવણી અને મોટો શક્તિ બે કેવા થઈ ગયા સમાન તો આપણને પૂછે છે કે શું મોટવણી અને મોટો શક્તિ સમાન છે તો એનો જવાબ હું આવશે હા સમજાવો કારણ હું તો કે જે સૂત્ર છે એમાં વી બાયું છે એમાં ડી બાયું છે મતલબ કે પ્રતિબિંબ ક્યાં મળે છે નજીક બિંદુ આગળ મળે એ સ્થિતિમાં બે કેવા થાય હરખા થાય તો અહીંયા બે હરખા થઈને પાછળનું કારણ આ છે કે પ્રતિબિંબ ક્યાં મળે નજીક બિંદુ આગળ રાઈટ તો આ થઈ ગયું તમારો 9.25 અને પછીનો દાખલો 9.25 છે આના પછીનો વિડીયોમાં બનાવીશ રાઈટ એટલે ત્રણે ત્રણ દાખલા એક સાથે જોજો 9.23 હમણાં જે મેં વિડીયોમાં અલ સોરી યુટ્યુબમાં અપલોડ કરી 23, 24 અને 25 ત્રણેયમાં માહિતી એકને એક જ છે રાઈટ આમાં આપણે પૂછ્યું હતું વસ્તુ અંતર ક્યાં છે એટલે વસ્તુ અંતર મેળવી લીધું ગૌસના સમીકરણ પરથી રાઈટ મોટો નહીં મોટો શક્તિ હરખી થઈ ગઈ